નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો 30 મિનિટ 100 ખબર. સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો વલસાડમાં પહેલા વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી. પહેલા વરસાદથી જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. રસ્તા પર ખાડાને લીધે વાહન ચાલકોને તો મુશ્કેલીઓ થઈ જ રહી છે, સાથે જ રસ્તા પર ચાલતા લોકો ખાડામાં પડી જતા તેમને પરેશાની થઈ રહી છે. તો માત્ર પ્રી મોન્સૂન પ્લાન જે છે તે માત્ર કાગળ પર હોય તેવા દાવાઓ જે થતા હોય છે, અને પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર હોય તેવું ભાસી રહ્યું છે, અને પ્રી મોન્સૂન પ્લાન પલળી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે પાણી ભરાયું છે પહેલા જ વરસાદમાં, જે રીતે વલસાડમાં પાણી ભરાયું છે, પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે. તો માત્ર જે કાર્યવાહી થતી હોય, પહેલેથી જે રીતે તંત્રએ અગમચેતીના પગલાં લેવાની માત્ર વાતો કરી હોય તે વાતોનું ગપગોળા હોય છે. કારણ કે આ રીતે પાણી ભરાઈ જતું હોય પહેલા જ વરસાદમાં, તો હજુ તો આખી ચોમાસાની સિઝન બાકી છે, ત્યારે લોકોને કેટકેટલી મુશ્કેલીઓ પડશે તે જોવું રહેશે. કારણ કે આ રીતે રસ્તાઓ પર ખાડા પડી જાય છે, અને બેફામ જે રીતે તંત્ર દ્વારા ખાડાઓ ખોદવામાં આવે છે અને પછી તેનું પુરાણ થતું નથી, ત્યારે પહેલા વરસાદમાં તેમાં ખાડા પડાતા લોકોના જે વાહનો છે તે તેમાં ભરાઈ જતા હોય છે, અને લોકોને મુશ્કેલીઓ તો પડતી જ હોય છે, સાથે જે રીતે પોતાના જીવને પણ જોખમ સાથે લોકો પાણીમાંથી જતા હોય છે. તો પ્રથમ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. વલસાડમાં જે રીતે માત્ર દાવાઓ કરવામાં આવ્યા અને તે દાવાઓ ખોટા સાબિત થયા છે, પ્રી મોન્સૂન પ્લાનના જે દાવાઓ છે તે ખોટા સાબિત થયા છે. વલસાડના ઉમરગામમાં નારગોલમાં તળાવ ફાટવાની ઘટના બની છે. આ તળાવ ફાટતા જ નારગોલમાં જ્યાં જુઓ ત્યાં ચોતરફ પાણી જ પાણી ફરી વળ્યું છે. તળાવ ફાટતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાથી મરોલી રોડ પર વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. તો તળાવ ફાટવાના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ફરી વળ્યું છે, અને પાણી ભરાયેલું હોવાથી લોકો ખાડામાં ખાબક્યા હતા. તો ખાડામાં અનેક વાહનો પણ ફસાયા હતા, અને આ જે ઘટના બની તેનાથી મરોલી રોડ પર વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. તો આ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાડામાં લોકો ફસાય છે અને વાહનો પણ ખાડામાં ફસાઈ જતા હોય છે. તો જે રીતે રસ્તા પર ખાડા ખોદીને તંત્ર કામગીરી પૂર્ણ કરી દેતું હોય છે અને ઉપર રોડ બનાવી દેતું હોય છે, પણ તે તમામ જે ખાડા ખોદેલા હોય તેના પર જે રોડ બનાવેલો હોય તે પ્રથમ વરસાદમાં જ બેસી જતો હોય છે, અને તે જ પ્રકારની ઘટના વલસાડમાં પણ થઈ. આપ જે રીતે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે રીતે આ જે જીપ છે તે ખાડામાં ફસાઈ ગઈ હતી, અને લોકો પણ ખાડામાં પડતા તેમને જીવને જોખમ હોય તેવું ભાસી રહ્યું છે. તો વાહનો પણ જે રીતે પાણીમાંથી નીકળી રહ્યા છે, પાણી જવાની કોઈ જગ્યા નથી બાકી રહેતી. તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં તંત્ર કરે છે શું? પ્રી મોન્સૂન જે પ્લાન બનાવતા હોય છે તેમાં તંત્ર શું કામગીરી કરે છે તેવા પ્રશ્નો હવે થઈ રહ્યા છે. કારણ કે તંત્ર માત્ર કાગળ પર કામ કરે છે, સત્યતા તેની કંઈક અલગ જ હોય છે, તે પ્રકારની ઘટનાઓ હવે સામે આવી રહી છે. કારણ કે પ્રથમ વરસાદ જ્યારે પડતો હોય છે ત્યારે જે જે જગ્યાએ તંત્રએ ખાડા ખોદેલા હોય અને તેનું માત્ર ઉપર છલ્લું પુરાણ કર્યું હોય ત્યાં ખાડાઓ જે વરસાદના કારણે ઊંડા થઈ જતા હોય છે, અને અચાનક જે વરસાદ પડ્યો હોય ત્યારે લોકોને તેમાં મુશ્કેલી પડતી હોય છે. તો આ પ્રકારે લોકોના વાહનો પણ ખાડામાં ફસાઈ જતા દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડમાં પાણી ભરાયેલું હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા જય પટેલ પાસેથી. જય, જે રીતે પ્રી મોન્સૂન જે પ્લાન બનાવવામાં આવ્યો હોય તે પાણીમાં પલળી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે પાણી પણ ભરાયું છે અને લોકોને મુશ્કેલી પણ પડી રહી છે. જી ચોક્કસથી, જો ખાસ કરીને આ જે દ્રશ્યો જે છે ઉમરગામના શહેરી વિસ્તારના છે, અને ઉમરગામ શહેરી વિસ્તારમાં જે પ્રકારે તંત્રએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે એમાં તંત્ર ચોક્કસથી અહીં નમાલું સાબિત થયું છે. કારણ કે જે પ્રકારે તંત્રએ અડધું અધૂરું કામ કરીને છોડી મૂક્યું હતું, જેના ઉપર 12 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે જે શહેરી વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયા છે, કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, એમાં જે તંત્રએ જે કરેલા કામો, જે અધૂરા કામો હતા, એના ખાડાઓ પડી ગયા છે, અને એ ખાડાઓમાં હાલ લોકો પોતાનો જીવ બચાવીને ચાલી રહ્યા છે. કેટલાક લોકો પડી રહ્યા છે, કેટલાક વાહનો સાથે પડી રહ્યા છે. ચોક્કસથી આ અંગે તંત્રની બેદરકારી આજરોજ થતી થઈ છે. લોકોને જે પ્રકારની હાલાકી જે લોકો ભોગવી રહ્યા છે એ જોતા ચોક્કસથી એમ કહી શકાય કે તંત્રની બેદરકારી થતી થઈ છે. જી જી જી. તો જે રીતે તંત્રના કારણે લોકોને હાલાકી પડી રહી છે, તો તે હાલાકી દૂર કરવા માટે હાલમાં તંત્રએ શું પગલાં લીધા છે?
હાલ તંત્ર દ્વારા પગલાના નામે એક પણ કામ કરવામાં આવ્યું નથી. હાલ તંત્ર મુખ દર્શક બનીને બેઠું છે. તંત્ર દ્વારા હાલ એ માટેના કોઈ પણ પગલા લેવાયા નથી. જે પ્રકારે પાણી ભરાયા છે એના નિકાલ માટેની પણ કોઈ વ્યવસ્થા નથી. ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરી માટે જે વરસાદી પાણીના નિકાલ માટેના જે ઢાંકણાઓ હોય છે ખોલી દેવાના હોય છે એ પણ નથી ખોલ્યા. તો બીજી તરફ જે વરસાદી પાણીના નિકાલની જે ગટરો હતી એ બ્લોક થઈ ગઈ હતી, તો એ પણ સાફ કરવામાં તંત્ર દ્વારા આવી ન હતી. જેના કારણે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જેમાં શહેરી વિસ્તારમાં કમર સુધીના પાણી છે, દુકાનોમાં પાણી આવી ગયા છે, પરંતુ તંત્રનું હજી સુધી એક પણ વ્યક્તિ ફરક્યું નથી. જી 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 જય, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું. વલસાડના ઉમરગામના નારગોલમાં તળાવ ફાટવાની ઘટના બની છે. આ તળાવ ફાટતા જ નારગોલમાં જ્યાં જુઓ ત્યાં ચોતરફ પાણી જ પાણી ફરી વળ્યું છે. તળાવ ફાટતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ ઘટનાથી મરોલી રોડ પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પહેલા જે રીતે 8 ઇંચ વરસાદ પડ્યો અને ત્યારબાદ તુરંત જ 4 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે ઓછા સમયમાં વધુ વરસાદ પડવાના કારણે પાણી જ પાણી થઈ ગયું છે. અને જે તળાવ ફાટ્યું છે જેના કારણે તેના જે પાણી છે તે રસ્તા પર ફરી વળ્યા છે. નારગોલમાં જ્યાં જુઓ ત્યાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તળાવ ફાટતા આ સ્થિતિ સર્જાઈ છે. તો નારગોલમાં આ તળાવ ફાટ્યું છે, ઉમરગામના નારગોલમાં તળાવ ફાટ્યું છે અને તળાવ ફાટતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ ઘટનાથી મરોલી રોડ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તો રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તળાવના જે પાણી છે તળાવ ફાટવાના કારણે રસ્તા પર ફરી વળ્યા છે, તો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો જઈ શકતા નથી. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જય પટેલ પાસેથી. જય, જે રીતે આ તળાવ ફાટવાના કારણે જે મુશ્કેલી સર્જાઈ છે, હાલમાં લોકોની જે મુશ્કેલી ઓછી થાય તે માટે શું પગલાં લેવાયા છે? જી, હાલ જે પ્રકારે જે મરોલી અને નારગોલ વચ્ચેનો જે રસ્તો હતો એના ઉપર પાણી ફરી વળ્યા છે. નારગોલનું તળાવ ફાટવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપને ખાસ જણાવી દઉં કે આ સ્ટેટ હાઈવે છે અને સ્ટેટ હાઈવેના ઉપર પાણી ફરી વળવાના કારણે આશરે 5 થી 7 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ચોક્કસથી તંત્ર દ્વારા હવે એ દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. એનડીઆરએફની ટીમને પણ જાણ કરી દેવાઈ છે, જેના કારણે ટૂંક જ સમયમાં એનડીઆરએફની ટીમ પણ એ સ્થળ ઉપર ખડકી દેવામાં આવશે. પરંતુ ચોક્કસથી જે પ્રકારે તળાવ ફાટ્યું છે એના કારણે નારગોલ અને મરોલી વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે. લોકો ચોક્કસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. અને વાહન વ્યવહાર ખોરવાને કારણે જે ગામો સંપર્ક વિહોણા થયા છે એમની સાથે સંપર્ક કરવાના પ્રયત્નો અથવા તો તજવીજ હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જી જી જી, જે જે ગામોના સંપર્ક તૂટી ગયા છે કયા કયા ગામોનો તેમાં સમાવેશ થાય છે? આ ગામ લોકોને મુશ્કેલી પડી રહી છે. જી, નારગોલ અને મરોલી એટલે કે નારગોલ અને મરોલીનો જોડતો જે રસ્તો છે એના ઉપર પાણી ફરી વળ્યા છે. મરોલી એક વિસ્તાર છે, એની અંદર નાના મોટા ઘણા બધા ગામડાઓ છે, જેમાંથી જે શરૂઆતના 5 ગામડાઓ હતા એ ગામડાઓને અસર થઈ છે. ખાસ કરીને જો વાત કરીએ તો ખતલવાળા લઈ લઈએ કે પછીથી નારગોલના જે કાંઠા વિસ્તારના જે ગામડાઓ છે એ તમામ ગામડાઓને અસર પહોંચી છે. જી 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 જી, આ જે રીતે તળાવ ફાટવાના કારણે આ જે પાણી છે તળાવના ક્યાં ક્યાં સુધી તે ગયા છે અને લોકોના ઘરોમાં જે રીતે નુકસાન થયું હોઈ શકે, તો લોકો હાલમાં તંત્ર પાસે શું માંગણી કરી રહ્યા છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ પડી રહ્યો છે. સૌથી પહેલા તો લોકોને આ અંગે પહેલા જ વરસાદ વધુ ખબકવાના કારણે નારગોલના જે ગામડા વિસ્તારના જે લોકો છે અથવા તો કાંઠા વિસ્તારના જે લોકો છે પહેલાથી સજ્જ થઈ ગયા હતા, જોકે પરંતુ હાલ તેઓ સંપર્ક વિહોણા થવાને કારણે લોકોની એટલી જ માંગણી છે કે તંત્ર વહેલી તકે ગામડાઓમાં આવે અને જે લોકો ફસાયા છે એમને ત્યાંથી બહાર કાઢે. કારણ કે વરસાદ છે કે જે અટકવાનું નામ નથી લેતો અને વરસાદ વધુ ને વધુ હવે વધી રહ્યો છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી શકે એમ હોય હાલ લોકો એનડીઆરએફની ટીમનો અને તંત્રની મદદની રાહ જોઈને બેઠા છે. જી જી જી, આભાર જય, માહિતી આપવા બદલ. તો લોકો એનડીઆરએફની ટીમની રાહ જોઈ રહ્યા છે અને તંત્ર ક્યારે તેમની બહારે આવે તેવી રાહ જોઈ રહ્યા છે, કારણ કે પાણી ફરી વળતા જે તળાવ ફાટ્યું છે તેનું પાણી ફરી વળતા લોકો હાલમાં મુશ્કેલીમાં છે. અને બીજી બાજુ સતત વરસાદ પડી રહ્યો છે. પહેલાં 8 ઇંચ વરસાદ પડ્યો અને ત્યારબાદ 4 ઇંચ વરસાદ પડ્યો છે. તો માત્ર 24 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ જે 4 ઇંચ વરસાદ પડ્યો તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. શિબિરના બીજા દિવસે મહત્વના મુદ્દાઓ પર આજે ચર્ચા થવાની છે. આજે ચિંતન શિબિરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેવાના છે. ચિંતન શિબિરમાં સામેલ થવા માટે સંઘના પદાધિકારીઓ પણ પહોંચી ગયા છે. સાથે જ આરએસએસના પ્રાંત કાર્યવાહ પણ શિબિરમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. શિબિરમાં લોકસભાની ચૂંટણી માટે મંથન થવાનું છે. તો જે રીતે 26-26 જે લોકસભાની સીટો છે તે ફરીથી જીતવા માટે હવે ભાજપે કમર કસી લીધી છે અને અત્યારથી જે રીતે તેનો રોડમેપ બનાવવા માટે આ બે દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમિત શાહ ત્યાં પહોંચશે અને ગઈકાલે રાત્રે જ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેઓ થોડી વારમાં ત્યાં પહોંચશે અને 26 જે બેઠકો છે તે બેઠકો માટેનું મંથન થશે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કિંજલ પાસેથી. કિંજલ, જે રીતે 26-26 બેઠકો ફરીથી અંકે કરવા માટે આ ચિંતન શિબિર થઈ રહી છે, ચિંતન કરવાની ભાજપને કેમ જરૂર પડી છે? વાત કરવામાં આવે મિથુન, તો ભાજપ દ્વારા હર વખતે ચિંતન કરવામાં આવતું હોય છે, એ પછી જીત હોય કે હાર હોય, આ એક જ વાતનો તફાવત કોંગ્રેસ અને ભાજપમાં છે. ભલે ભાજપ સીધી રીતે પોતાની હાર ક્યાંક સ્વીકારતું ન હોય, જે પણ સીટો ઘટી હોય તેની સામે એક એમનો એક એ પ્રકારનો જવાબ હોય છે કે જીત એમની થઈ છે, પરંતુ જે સીટો ઘટી છે તેનું એનાલિસિસ સ્ક્રુટિની ખૂબ નીચેના સ્તર સુધી થતી હોય છે. અને આ જ એક કારણ છે ભાજપની સ્ક્રુટિનીનું, ભાજપની એનાલિસિસનું કે ભાજપના હોમવર્કનું કે જે સતત તેમને અપાવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જો વાત કરવામાં આવે ચાર ઝોન પ્રમાણે, તો સૌથી જો ડેમેજ ગુજરાતમાં વધારે છે, તો સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધારે ધોવાણ ભાજપનું થયું છે. તો તેવા સંજોગોમાં 26-26 સીટો ટકાવી રાખવા માટે આખરે કેવી રણનીતિ હોવી જોઈએ, કેવો રોડમેપ હોવો જોઈએ, કયા નવા કાર્યક્રમ હોવા જોઈએ, અને કાર્યક્રમની સાથે જે પણ લોકો નારાજ છે, ખેડૂતોને નારાજગી હોય કે જેમને લોકો નારાજ છે, તેમને ભાજપ તરફ કેવી રીતે લાવી શકાય, કઈ બુથ સ્તરનું જે પ્લાનિંગની વાત ભાજપમાં કરવામાં આવતી હોય છે, તો બુથ સ્તરના પ્લાનિંગ તેમના શક્તિ કેન્દ્રો સુધીની જે વાત થતી હોય છે, શક્તિ કેન્દ્રો કયા સૌથી સબળ છે, કયા શક્તિ કેન્દ્રો છે કે જે ખૂબ જ નબળા છે, એવો કયો પોકેટ છે કે જે હજુ પણ કોંગ્રેસ હસ્તગત છે, તો આ તમામ મુદ્દાઓ ઉપર, તમામ કહી શકાય કે જે વાતો ઉપર ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવતી હોય છે ચિંતન શિબિરમાં. ન માત્ર ચર્ચા કરવામાં આવતી હોય છે, પરંતુ એક રોડમેપ પણ તૈયાર કરવામાં આવતો હોય છે. એક વર્ષની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ તૈયારી છે તે ભાજપ દ્વારા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. અને હંમેશા કહેવામાં આવતું હોય છે કે સંઘ અને ભાજપની એક જે કામગીરી છે તે અલગ અલગ છે, પરંતુ એ ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે જ્યારે પણ ભાજપને રાજકીય રીતે સંકટ તોડાયા છે ત્યારે સંઘ સીધું મેદાનમાં આવ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો આજે ચિંતન શિબિરની અંદર સંઘના પણ બે પદાધિકારીઓ, પ્રાંત પદાધિકારી જે છે યશવંત ચૌધરી અને હસમુખ પટેલ, બંને અહીંયા હાજર છે. એ સીધી રીતે વાત બતાવી રહ્યા છે કે સામાજિક સ્તરે જે પણ પ્રકારનું જે ડેમેજ થયું છે અથવા તો કે સામાજિક રીતે એક કરવા માટે શું કરી શકાય, એટલે અહીંયા સંઘના પણ પદાધિકારીઓ હાજર છે. તેની સાથે જ સૌરાષ્ટ્રના અલગ અલગ ઝોનના લોકોને પણ અહીંયા બોલાવવામાં આવી રહ્યા છે. અમિત શાહ પોતે અહીંયા હાજર રહેશે, એટલે કહી શકાય સીધી ઓન પેપર ગુજરાતમાં ભાજપની સ્થિતિ હાલમાં શું છે અને જો લોકસભાની ચૂંટણીમાં કયા બદલાવની જરૂર છે, કયા નવા ચહેરા ઉતારવાની જરૂર છે, કયા જૂના ચહેરાઓને અત્યારે પડતા મૂકવામાં આવશે. કેમ કે જો લોકસભાની વાત કરવામાં આવે, લોકસભાનો વિસ્તાર ખૂબ મોટો થતો હોય છે, એક લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ થતો હોય છે, તેવા સંજોગોની અંદર ક્યારે પણ કોઈ એક ચહેરા પર પાર્ટી જીતતી નથી હોતી, તેની પાછળ એક આખું સંગઠન કામ કરતું હોય છે, તેની રણનીતિ કામ કરતી હોય છે. તો એ જ રણનીતિની ચર્ચા જે છે તે આ બેઠકમાં કરવામાં આવશે. જી જી જી, આભાર કિંજલ માહિતી આપવા બદલ. તો જે રીતે ભાજપમાં ખાસ કરીને ગુજરાતમાં 26-26 જે લોકસભાની બેઠકો છે તે જીતવા માટે હવે કમર કસી છે અને તેના કારણે ભાજપ હવે આરએસએસના શરણે આવ્યું છે. કારણ કે જ્યારે જ્યારે ભાજપમાં મુશ્કેલી સર્જાય છે ત્યારે ત્યારે આરએસએસ તેના માટે હંમેશા સફળતા અપાવે છે. એક મહત્વના સમાચાર જે મોરબીથી મળી રહ્યા છે. અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા છે. ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. હળવદના રણજીતગઢ નજીકનો આ બનાવ છે. તો ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો. ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિમાંશુ પાસેથી. હિમાંશુ, જણાવો શું વધુ વિગત છે. કચ્છના રાપર થી મુંબઈ તરફ એક કાર જઈ રહી હતી અને તે કાર ની અંદર 3 પટેલ યુવાન સવાર હતા અને એ કાર જયારે આજે સવારે રણજીતગઢ ગામના પાટિયા પાસે પહોંચી ત્યારે એક ટ્રક સાથે અથડાઈ હતી ધડાકાભેર અને તે દરમિયાન આ કારનો
મુકડો બોલી જવાના કારણે કારમાં બેઠેલા પટેલ ત્રણે ત્રણ યુવાન કે જેમાં એકનું નામ છે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ભાવેશ, બીજાનું નામ છે પરેશ અને ત્રીજાનું નામ છે પ્રકાશ, આ ત્રણેય યુવાન કે જેની ઉંમર અંદાજે 20-21 વર્ષ પોલીસના કહેવા પ્રમાણે છે, ત્રણેયના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે અને આ ત્રણેય યુવાન મુંબઈના રહેવાસી છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે. મિથુન જી 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 આભાર હિમાંશુ માહિતી આપવા બદલ. તો મુંબઈના આ ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે. રંજીતગઢ નજીક આ બનાવ બન્યો હતો જેમાં ગંભીર અકસ્માત થયો અને ત્રણના ઘટના સ્થળે જ મોત થયા. હવે નજર કરીએ 30 મિનિટમાં 100 ખબરો પર. મહેસાણાના બહુચરાજી આંકબાના ગામમાં દલિત પર હુમલાની ઘટના સમાવી છે. યુવાને પોતાની નવી બાઇક પર મૂછોવાળું પોસ્ટર લગાવતા હુમલો કરાયો. મૂછોવાળું પોસ્ટર કેમ લગાવ્યું કહીને હુમલો કર્યો હતો. હુમલામાં એક વૃદ્ધાને ઇજા પહોંચી છે તો વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી. ભાવનગરના ગારિયાધારના મફતપરા વિસ્તારમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો થયો. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો. હુમલામાં પુત્રનું મૃત્યુ થયું જ્યારે પિતાની હાલત ગંભીર છે. યુવતીને ભગાડી જવાના મામલે હુમલો થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. મૃતક બિપિન બુટલેગર આસિફની પત્નીને ભગાડી ગયો હતો જેથી બુટલેગરે જ હુમલો કર્યો હોવાની શંકા પોલીસને છે. સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. દરગાહમાં મજાર શ્વાસ લેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિક લોકોમાં કુતૂહલ જોવા મળ્યું. એક દંપતીને પાસપોર્ટ રજૂ કરવાને લઈને થયેલા વિવાદમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ટ્રોલ કરાયા અને ત્યાં સુધી કેટલાક લોકોએ અભદ્ર ટિપ્પણીનો પણ ઉપયોગ કર્યો. પાછલા સપ્તાહે પાસપોર્ટ સેવા કેન્દ્રના એક અધિકારી વિકાસ મિશ્રાની લખનૌથી બદલી કરવામાં આવી જ્યારે એક દંપતી પર આરોપ લગાવાયો તો પાસપોર્ટ આવેદન સાથે કાર્યાલય પર તેમને અપમાનિત કરવામાં આવ્યા. દંપતીના જણાવ્યા અનુસાર મિશ્રાએ જે વિવાદ કર્યો તે મામલે ટ્વિટર પર સુષ્મા સ્વરાજને ટ્રોલ કરાયા જેનો સુષ્માએ બહાદુરીથી જવાબ આપતા ટ્વીટ કર્યું કે તેઓ 17-23 જૂન 2018 વચ્ચે ભારત બહાર હતા. આ મામલે વિવાદ વણસ્યો છે. મુંબઈમાં મધરાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગત મધરાતથી સતત ચાલુ વરસાદ રહેતાની ચાવડા વિસ્તારોમાં પાણી ભરાયા. બોરીવલીથી બાંદ્રા સુધી વરસાદી માહોલ જ્યારે વિલેપાર્લે સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદને કારણે ટ્રેનના શેડ્યુલ પણ ખોરવાયા છે. લોકલ ટ્રેન 10-15 મિનિટ સુધી મોડી ચાલી રહી છે અને વિસ્તારોમાં પાણી કાઢવાના પંપ કામગીરી નથી કરી રહ્યા જેથી બીએમસી તંત્રની બેદરકારી સામે આવી. ગત મધરાતથી સતત વરસતા વરસાદે મુંબઈમાં માજા મૂકી છે. ભારે વરસાદને પગલે જનજીવન પર માઠી અસર જોવા મળી છે. કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા જે દરમિયાન મુંબઈના પોસ્ટલ કોલોની ચેમ્બુર ખાતે પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા જનજીવન પર અસર જોવા મળી હતી અને પાણી ભરાતા લોકોને અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વલસાડ પંથકમાં ધોધમાર વરસાદનો માહોલ જામ્યો છે. ઉમરગામમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ જ્યારે કપડાણમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 3.5 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પારડીમાં 2.5 ઇંચ અને ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદને કારણે ઉમરગામમાં ખાનગી શાળામાં રજા જાહેર કરાઈ. તાપીના 7માંથી 3 તાલુકામાં વરસાદ જામ્યો છે. વાલોડ ડોલવણ વ્યારામાં ધોધમાર વરસાદ નોંધાયો. સોનગઢ ઉચ્છલ નિઝર કરમુંડામાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં અતિશય ગરમી બાદ ઠંડક પ્રસરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
નવસારીમાં મેઘરાજાએ ગઈકાલ રાતથી જમાવટ કરી છે. નવસારીના તમામ તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે. સૌથી વધારે વરસાદ ગણદેવીમાં થયો છે. ગણદેવીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવસારી જલાલપોર ચીખલીમાં વરસાદ થઈ રહ્યો છે. વાંસદા ખેરગામમાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદના આગમનના પગલે ખેડૂતોએ પણ વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો. સાપુતારા વઘઈ માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. બીજી તરફ વરસાદના કારણે નદીની આવકમાં પણ વધારો થયો. સિલવાસમાં મોડી રાતથી વરસાદ શરૂ થઈ ગયો છે. મોડી રાતથી પડતો વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો. સવારના 8 કલાક સુધી સિલવાસમાં 95 મિલીમીટર વરસાદ પડ્યો છે. સતત થઈ રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અથાલ અને ખાનવેલ રોડ પર ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા, ત્યારે વન વિભાગ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. 23 જિલ્લાના 105 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો. ઉમરગામમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો. આવનારા 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 36 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. આગાહીથી તંત્ર એલર્ટ બન્યું છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણથી ઠંડક ફેલાઈ છે. સુરતમાં રવિવારે મોડી રાત્રે અનેક વિસ્તારમાં વરસાદની સ્થિતિ રહી. શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડ્યો. વરસાદ પડતા સુરતીલાલાઓ ખુશખુશાલ જોવા મળ્યા. સુરત જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ નોંધાયો. સુરતના કીમ વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહેલો છે અને ઓલપાડ માંડવી માંગરોળ કામરેજમાં વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. કાર્યક્રમના સહપ્રાયોજક છે વિશાલા. સતત આપની સેવામાં આપ થકી 41મા વર્ષમાં પ્રવેશ. આફ્ટર ઓલ વિશાલા ઇઝ વિશાલા. લક્સ વિનસ યે અંદર કી બાત હૈ.